तो नमस्कार मित्र, राम राम, जय माता दी। केम छो बधा? आयो के तमे मजा में छो? अने आपणे पण जो अहींया मस्त मजा में छी। तो सवार सवार ने बधाने गुड मॉर्निंग। अने जो अत्यारे आपणे सवार में आवी गया छी कपास नींदवा हारू, तो तमे विडियो में कंटिन्यू रहेजो, विडियो लाइक कर दो, चैनल में तमारो चैनल ने सब्सक्राइब कर लीजिए। तो ई कपास जो अत्यारे मस्त मोटो थई गयो छे, बहु हारो कपास थई गयो छे, अने कपास में पाणी पण अत्यारे चालू छे। तो अत्यारे हुं अत्यारे नींदू छुं, अने तमे विडियो में कंटिन्यू रहेजो। तो अत्यारे आपणे नींदवा आव्या छे, बराबर मजूरी काम एवं है, तो वधारे पड़ता आपणे विडियो शूट करी न होकी। तो जेटलो आपणे टाइम रहेशे एटलो आपणे विडियो शूट करशुं, तो तमे विडियो में कंटिन्यू रहेजो। तो चालो आपणे नींदवानुं काम चालू करीए। एम कहे तो मित्रो, जो आ छे कपा, 10 થી 15 દિવસ પહેલાં આપણે આવ્યા હતા ખાતર નાખવાને, જો અત્યારે કપાસ થઈ ગયો મોટો, બહુ મોટો કપાસ થઈ ગયો, ચાપકા આવવા માંડ્યા, ઝીંડવા થોડા થોડા આવવા માંડ્યા છે, અને પાણી પણ ચાલુ છે કપાસમાં। તો આ કપાસ કેટલો મસ્ત થઈ ગયો છે, થોડું થોડું ખડ છે, અને માંડવી બહુ સારી થઈ ગઈ, મોટી માંડવી થઈ ગઈ। એક હાથી હાલી જાય, એકવાર અમને હાથી હાલી જાય, પછી પાણી પી જાય, એટલે માંડવી છે ને બધી ભેગી થઈ જાય, પાટલા ભેગા થઈ જાય, માંડવી છે બહુ સારી। એમ કે ખડ તો બહુ કાંઈ છે નહીં, થોડું થોડું ખડ છે, કોક કોક મોટું મોટું ખડ, જાડવા જેવું ખડ છે, તો એ તો હમણાં લેવા જાય બધું, અને માંડી બહુ મસ્ત સારી થઈ જાય। તો હમણાં આપણે જવાનું છે પાછું બી ઓલી પાડીએ, કેમ કે ન્યાય થોડું કપાસ નીંદવાનું છે, ને ન્યાય પાણી હાલે છે, કપાસમાં પાણી જાય છે, તો આપણે થોડું થોડું આપણે એ પણ કામ કરવાનું છે। તો તેમ તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, અને આપણે આજનું કામ આવવું છે। આમાં બહુ ખડ નથી, થોડું થોડું ખડ છે એમાં, એટલું બધું નથી, કેમ કે ઉગાવો છે એ તો હાથી પડી જાય, તો એ ઉગાવો અમુક હોય તો આપણે પાડવો પડે, મોટો ઉગાવો હોય તો લેવો પડે, કેમ કે આમાં ખડ નથી બહુ, થોડું થોડું મોટું ખડ છે, તો આપણે એ ખડ મોટું લેવાનું છે। જો આ રીતનો ઉગાવો છે તો ઉગાવો પાડી નાખી, આવું ખોટ જો આવું મોટું ખડ છે, આ બધું લેવું પડે દાંતડી મારીને, આપણે માંડવી નીંદી નાખી, ને બહુ ખડ નથી આમાં, થોડું થોડું ખડ છે, માટે ખડ છે એમ, બરોબર છે, મોટું મોટું ખડ હોય તો લઈ લઈએ આપણે બધું, મોટું મોટું ખડ છે ને તો આપણે લઈ લઈ, ને ઉગાવો છે તો ઉગાવો બહુ નથી ઉગાવો તો બધો, બીજું તો હાથી આવી હાથી પડી જાય ઉગાવો, તો ચાલો મિત્રો આપણે હવે ખાઈ લીધું, મારા ટિફિન પેક કરી દઉં હમણાં, ટિફિન પેક કરીને પાણી પાણી પીને પછી આપણે જાય ઓલા પણ પાણી પી લે, પાણી તો ભર્યું છે ગોરાનું, ટિફિન આપણે ભરી લીધું થેલીમાં, તો કપાસમાં પાણી જાય છે તો નાકો લગભગ ભરાઈ જવાય એવું છે, તો જાય આપણે હમણાં ત્યાં। તો મિત્રો જમીન ડાયરેક્ટ આપણે અહીંયા આવ્યા, બરોબર છે, કેમ કે સવારે જો આ કપાસ આપણે નીંદતા હતા, આ કપાસ નીંદતા હતા 10:30 વાગ્યા લગી આપણે આ કપાસ નીંદો, અને ત્યાર પછી આપણે ગયા વાડીએ, ત્યાં બપોર લગી આપણે કામ કર્યું, માંડવી નીંદી, અને ત્યાંથી આવ્યો, કેમ કે ટિફિન આપણું અહીંયા પીડ્યું હતું એટલે આપણે અહીંયા ખાવાનું હતું, અને અહીંયા બપોર આવીને આપણે ખાધું, ત્યાર પછી આપણે જે કપાસમાં પાણી જતું હતું તો નાકું વારવાનું હતું, ખાઈને તરત આપણે નાકું વારવાનું હતું, તો અડધો કલાક જેવું અમે લાગે ક્યારામાં પૂગતા, તો થોડું બધું સેટું છે, તો હમણાં થોડીક વાર ખમીને આપણે નાકું વારી લઈ, કેમ કે 10 થી 15 દિવસ પહેલાં આપણે અહીંયા આવ્યા હતા, કપાસમાં ખાતર નાખવા એવું બધું કર્યું હતું, નીંદુ ખાતર નાખ્યું, ત્યારે કપાસ નાનો હતો, અને અત્યારે કપાસ મોટો મોટો થઈ ગયો છે, તો મિત્રો નાકું ભરાઈ ગયું છે, અને આપણે હમણાં બીજા ક્યાં પાણી જવા દઈ, અહીંથી નાકું આપણે વાળી લઈને બીજા ક્યાં પાણી જવા દઈ, નાકું ઠેર લગી ભૂગી ગયું છે, થોડુંક બાકી છે તો આપણે એટલું તો પાણી રીતતા રીતતા ત્યાં ભૂગી જાય, તો અત્યારે જો આપણે નાકું કરી લઈએ, આપણે
આ કેરમ તો આપણે નાખો, આપણે વાળી લઈ જાઓ, પાવડો પડ્યો અને આપણે નાખો વાળી. ચાલો મિત્રો, આપણે આ કેરમ નાખો વાળી. અત્યારે હવે પાંચ સાત વાક ચડાવવા પડશે. પેલા કેરમ પાણી જતું હતું. મિત્રો, હવે હમણાં નાખો વાર નહીં, પાણી તો અહીંયા પીગું છે, એટલે પીગું છે. લગભગ તો હજી ઘણી બધી વાર લાગી છે, એટલે પાણી પીગું છે. નથી તો એટલે કે પાણી પીગું છે. કપાસ જો મસ્ત થઈ ગયો છે, બધું ચોલીટ કપા થઈ ગયા છે. કપાય સારો છે. એમ કે તો ગળો ને બધું આવી ગયું છે, પણ ગળાની બધી દવા છાંટી છે લોકોએ, તો ગળો તો અત્યારે વિગળ ગયો છે. નથી ગળો બહુ, કપા બહુ સારો થઈ ગયો અત્યારે. અને પછી આપણે હાથ દો પાટલા જો કપામાં નીંદવાડા બાકી છે, તો આપણે એ નીંદી એવું બધું કરી. અને જો અત્યારે વરસાદની ખાસ જરૂર છે, એમ કે ફરતી કૃપા અને બધા ખેતરોમાં અત્યારે કપાસ ને માંડવી બધું પાવાનું ચાલુ થઈ ગયું છે. અત્યારે જો ટાઈમે વરસાદ આવી જાય ને તો સારું કહેવાય, નકર એમાં એવું છે કે પાણી ખૂટી જાય અત્યારે, તો પછી દિવાળી ઉપર શું કરશે બધા, કે દિવાળી ઉપર પાણીની ખાસ જરૂર પડે. તો અત્યારે વરસાદ આવી જાય તો સારું કહેવાય. તો મિત્રો, જો અત્યારે આપણે આવી ગયા છે ઓરડીમાં, હા રૂમ છે, મોટો હોલ બનાવેલો છે, એમાં અત્યારે આવી ગયા છે આપણે. અને થોડીક આપણે બેસી આરામ કરી અને ત્યાર પછી આપણે જાય ફરી પાછા કપાસ જે નીંદવાનું છે તે આપણે નીંદી આવી. જ્યાં પાણીનું માટલું હોતું છે તો પાણી પણ પીવામાં સારું છે આપણે અહીંયા. અને જ્યાં પાલો છે, પાલાનો ઢગલો થોડોક બગડી ગયો છે પાલો, કેમ કે ભેજ લાગ્યો છે એટલે, વરસાદ બહુ થયો ને એટલે. અને ત્યાર પછી અહીંથી કામ પૂરું થાય પછી ફરી પાછા આપણે ઓલીવાડીએ જવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. હલો મિત્રો, હવે ઓલીવાડી આપણે જવાનું છે. ગાડી આવી ગઈ આપણે લેવા સારું, તો અહીંથી ઓલીવાડી આપણે જવાનું છે. એટલે હવે હાંડ લગી આપણે ઈજવાડી રહેવાનું છે. તો ત્યાં આપણે માંડવી નીંદવાની છે. ચલો ટાઈમ મળશે આપણે વિડીયો શૂટ કરીશું, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. અને જો આપણે ટિફિન પણ અત્યારે લઈ લીધું કમ્પ્લેટ, તો ટિફિન પણ આપણે ત્યાં લઈ જવાનું. ખાલી ટિફિન છે, બપોરે ખાઈ લીધું, ખાલી ટિફિન છે, તો અત્યારે ટિફિન પણ ત્યાં લઈ જવાનું. એટલે ત્યાંથી ડાયરેક્ટ આપણે ઘેર આવી જવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. ચાલો જાય છે આપણે હવે ઓલીવાડીએ. તો મિત્રો, અત્યારે વાગી ગયા છે સાંજના 7, અને જઈશું જો આપણે ઘરે. તો આજે આખો દિવસ આપણે માંડવીમાં નીંદું અને ત્યાર પછી કપાસમાં નીંદું, એ બધું આખો દિવસ નીંદવાનું કામ આજે આપણે કર્યું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, વિડીયોને લાઈક કરી દીજો, ચેનલમાં નવો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો, અને ફેસબુક પેજ ઉપર જતા હતા ફેસબુક પેજને ફોલો પણ કરી લીજો. તો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ જય માતાજી બધાને.